Hello friends, I am Dr. Sidharan Para. I am a dermatologist and hair transplant surgeon practicing in Rajkot since last 20 years. Have ajno topic che transplant ma pain thai ke nahi. Tame je loko e pila transplant karavelu hoy eva ghana badha ne puchho to amuk loko kese ke na khub j pain thai. Amuk loko kese ke na pain khas kai na hoy jarai khabar na pade. તો હવે આમાંથી કોને સાચા ગણવા? તો બંને લોકો સાચા છે. ટ્રાન્સપ્લાન્ટમાં પેઇન થાય કે નહીં એ ડૉક્ટરની સ્કિલ પર આધાર રાખે છે. તમે ક્યાં ટ્રાન્સપ્લાન્ટ કરાવો છો એની પર આધાર રાખે છે. જે FUT ટેકનિક હતી, જે પહેલાં મેં સ્ટ્રીપ સર્જરી કરતા, એમાં એ ટેકનિક યુઝઅલી પેઇનફુલ હોય. મીન્સ ઓપરેશન દરમિયાન તો ડૉક્ટર જો સરસ એનેસ્થેટાઇઝ કરી નાખે પાર્ટ તો પેશન્ટને પેઇન ના થાય, પણ પોસ્ટ ઓપરેટિવ પાછળથી એ ટેકનિકમાં પેશન્ટને પેઇન થતું. એમાં અહીંથી સ્ટીચ લીધેલા હોય એટલે જોસથી ક્યારેક આમ જોવાઈ જાય તો ત્યાં સ્કિન ખેંચાય તો પણ પેશન્ટને પેઇન થાય એવું હતું. હવેની જે લેટેસ્ટ ટેકનિક છે FUE, એમાં એવા કોઈ પ્રોબ્લેમ નથી, એટલે એમાં પણ પાછળથી કોઈ પેઇનનો ઇસ્યુ હોતો નથી. અને ડૉક્ટર જો એનેસ્થેસિયા વ્યવસ્થિત આપે તો પેશન્ટને ક્યારેય પેઇન જેવું લાગે નહીં. હવે તમને બે ચાર પોઈન્ટ સમજાવું કે અમે યુઝઅલી નોઝ બ્લોક કરીએ એટલે અમુક જ જગ્યાએ ઇન્જેક્શન આપી કે જેનાથી આખો પાર્ટ ખોટો થઈ જાય, કે આ પાછળનો જે ભાગ છે તો અહીંયા બે નોઝ જતી હોય, ગ્રેટર ઓક્સિપિટલ નોઝ અહીંયા હોય. અમે એક ઇન્જેક્શન અહીંયા આપી, એક ઇન્જેક્શન અહીંયા આપી, આ નોઝનું ઇન્જેક્શન અહીંયા આપી એટલે આ આખો ભાગ ખોટો થઈ જાય, બીજું ઇન્જેક્શન અહીંયા આપી એટલે આ આખો ભાગ ખોટો થઈ જાય, પછી આટલો ભાગ બાકી હોય અહીંયા આટલું એક ઇન્જેક્શન આપી દે એટલે ત્રણ જ ઇન્જેક્શનમાં આ આખો ડોનર એરિયામાં એનેસ્થેસિયાની ઇફેક્ટ આવી જાય. એટલે જે યુઝઅલી આપણે અહીંયા ખભા પર કે કમરે ઇન્જેક્શન લઈએ એટલો જ ખ્યાલ આવે, પછી તમને કંઈ જ ખબર ના પડે. આગળ પણ અમે પહેલાં અહીંયા નર્વ્સ બ્લોક કરતા, પણ આ થોડું પેઇનફુલ રહેતું. એટલે હવે અમે એક નવી ટેકનિક શોધેલી છે, જે એક જગ્યાએ ઇન્જેક્શન આપી ખોટું કરી, પછી એમાંથી અમે બીજી જગ્યાએ ઇન્જેક્શન આપતા જઈએ, એમાં થોડી વાર લાગે પણ છેલ્લે પેશન્ટને કંઈ ખ્યાલ જ ના આવે. હવે આ ભાગ આટલો ખોટો થઈ ગયો એટલે અહીંથી બધું ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું એટલે આ બધું ખોટું થઈ ગયું છે, એટલે હવે આખો પાર્ટ એનેસ્થેટાઇઝ થઈ ગયો છે. હવે અહીંયા પછી અમે ગમે તેટલા ઇન્જેક્શન આપીએ પેશન્ટને કાંઈ જ ખબર ના પડે. એટલે અમને પેશન્ટ પૂછે કે ટ્રાન્સપ્લાન્ટમાં પેઇન થાય કે નહીં, તો અમારો જવાબ એ હોય કે પહેલાં બે ત્રણ ઇન્જેક્શન તમને વાગશે એ ખ્યાલ આવશે, પછી તમને કાંઈ ખબર નહીં પડે. અમુક જગ્યાએ એક જગ્યાએ તો મેં એવું પણ જોયેલું છે કે જે જગ્યાએ ટેકનિશિયન કરતો હતો ટ્રાન્સપ્લાન્ટ, અને એણે પહેલાં અહીંયા ઉપર ઇન્જેક્શન આપ્યું, પછી એણે નીચે ઇન્જેક્શન આપ્યું, તો અહીંયા પણ ઇન્જેક્શન આપે ત્યારે પેઇન થયું, અહીંયા પણ ઇન્જેક્શન આપે ત્યારે પેઇન થયું. એને એ પણ ખબર નહોતી કે ખાલી અહીંયા ઇન્જેક્શન દઈએ તો ઉપરનું ઓટોમેટિક ખોટું થઈ જવાનું છે, પછી બીજું ઇન્જેક્શન અહીં આપો તો એને કંઈ પેશન્ટને પેઇન ફીલ નહીં થાય. પણ ટેકનિશિયનોને એ આખું નોલેજ ન હોય એટલે એને કંઈ એવો ખ્યાલ ન હોય.